ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 2 પાર્ટ 5. તો મિત્રો, આજે આપણે ઉદાહરણ 6 ભણીશું. પાઠ્યપુસ્તકમાં તમે ઉદાહરણ 6 ની રકમ જુઓ તો કે પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 6 માં શું કીધું કે સુશાંત 1 કલાકમાં પુસ્તકનો 1/3 ભાગ વાંચે છે. પુસ્તકનો કેટલો ભાગ તે 2.5 કલાક વાંચશે. તો આમાં શું કીધું કે સુશાંતે 1 કલાકમાં પુસ્તકનો વાંચેલો ભાગ બરાબર 1/3. ત્યાર પછી તો કે પુસ્તકનો કેટલો ભાગ તે 2.5 કલાક વાંચશે. તો આપણે દાખલો જોઈએ. તો કે સુશાંત દ્વારા 1 કલાકમાં વંચાયેલ પુસ્તકનો ભાગ બરાબર 1/3. તેથી 2.1 કલાકમાં તેના દ્વારા વાંચવામાં આવેલ પુસ્તકનો ભાગ બરાબર 2.1/5 એ આપણને રકમ આપી દીધું. તેના દ્વારા એટલે ગુણાકાર કર્યો 1/3 ભાગ બરાબર. હવે 5 × 2 = 10, 10 માં કેટલા ઉમેરીએ તો 11, 5 × 2 = 10 = 11. આ બંનેનો ગુણાકાર કરીને આનો શું કરવાનો સરવાળો, એટલે 11/5 × 1/3 બરાબર 11 × 1/5 × 3 બંનેનો શું કર્યો ગુણાકાર 11/15. હવે આપણે 1/2 × 5/3 શોધીએ. તો કે આપણે જાણીએ છીએ કે 5/3 = 1/3 × 5. તેથી 1/2 × 5/3 = 1/3 × 5 એટલે કે એનો ગુણાકાર શું થાય 1/6 × 5 એટલે 5/6. પણ 5/6 - 1/5/2/3, તેથી 1/2 × 5/3. હવે 5 × 1 = 5 અને 2 × 3 = 6. ડાયરેક્ટ કરવું હોય તો પણ થઈ જાય, આનો ગુણાકાર શું આવે 5/6. ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાય 2.3. એમાં શું કીધું રકમમાં, તો કે કિંમત શોધો. તો રકમમાં શું કીધું કે દરેકનો 1/4 શોધો. તો કે એમાં એ 1/4, તો 1/4 નો 1/4 ભાગ. આ બંનેનો શું કરવાનો, તો કે ગુણાકાર 1/4 × 1/4, 1 × 1 = 1 અને ચોકે 16 બરાબર. હવે બી માં શું કીધું છે, તો કે 3/5. રકમમાં શું કીધું કે 1/4 ભાગ શોધો, એટલે એનો શું કરવાનો ગુણાકાર 1/4. 3 × 1 = 3 ને 5 = 20. ત્યારબાદ જોઈએ કે સી માં શું કીધું, સી માં 4/3 આપેલો છે. રકમમાં 1/4 ભાગ શોધવાનું છે, એટલે 4/3 × 1/4. 4 × 1 = 4 ને 4 × 12. હવે આ બંનેનો શું ભાગ ઉડાડવાનો, 4 ના ભાગ પાડ્યા એટલે 2 × 2 = 4, 2 × 6 = 12. હવે 2 × 2 ઉડી જાય અને 2 × 3 = 6 એટલે કે 1/3. ત્યારબાદ જોઈએ કે બીજું, એમાં શું કીધું કે રકમમાં દરેકનો 1/7 ભાગ શોધવાનો. એમાંની રકમ શું આપી, તો કે 2/9. હવે 2/9 × 1/7 બંનેનો શું કરવાનો ગુણાકાર, 2 × 2/7 = 9 / 63 થઈ ગયું. ત્યારબાદ 6/5, તો કે એમાં પણ 1/7 ભાગ શોધવાનો છે, એટલે 6/5 × 1/7. 6 × 1 = 6 અને 5 = 35.
ત્યાર બાદ જોઈએ કે 3 ના છેદ માં 10 નો 1 ના છેદ માં 7 ભાગ એટલે 3 ના છેદ માં 10 ગુણ્યા 1 ના છેદ માં 7 3 1 3 અને 10 7 70 એટલે જવાબ શું આવે 3 ના છેદ માં 70 ત્યાર બાદ જોઈએ કે પ્રશ્ન 2 શું કીધું ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો તો સૌ પ્રથમ રકમમાં શું કીધું કે 2 ના છેદમાં 3 ગુણ્યા 2 પૂર્ણાંક 2 ના છેદમાં 3 એટલે 2 ના છેદમાં 3 ગુણ્યા હવે આનો શું કરવાનો ગુણાકાર જે જવાબ આવે એનો આની સાથે શું કરવાનો સરવાળો 3 2 6 6 માં 2 ઉમેરીએ તો કેટલા થાય 8 8 ના છેદમાં 3 હવે તમે જુઓ અહીંયા ગુણાકારની નિશાની છે એટલે આ બંનેનો શું કરવાનો ગુણાકાર 8 દુને 16 16 ના છેદમાં 3 તેરી ને 9 16 ના છેદમાં 9 હવે આપણે શું આને કરવાનું મિશ્ર સંખ્યામાં ફેરવી નાખવાના એટલે કે 9 એકા 9 9 માં કેટલા ઉમેરીએ તો 16 થાય તો કે 7 ઉમેરીએ એટલે 16 થાય જવાબ શું આવે 1 પૂર્ણાંક 7 ના છેદમાં 9 ત્યાર પછીનો દાખલો જોઈએ 2 ના છેદમાં 7 ગુણ્યા 7 ના છેદમાં 9 હવે 7 7 છે એ ઉડી જાય તો જવાબ શું આવે 2 ના છેદમાં 9 ત્યારબાદ જોઈએ ત્રીજો દાખલો ત્રીજા દાખલામાં શું કીધું છે 3 ના છેદમાં 8 ગુણ્યા 6 ના છેદમાં 4 પ્રથમ શું કરવાનું 3 ગુણ્યા 6 અને 8 ગુણ્યા 4 હવે અહીંયા અવયવ પાડી દેવાના 3 ગુણ્યા 6 ના અવયવ શું પડે કે 3 ગુણ્યા 2 અને છેદમાં 2 ગુણ્યા 4 ગુણ્યા 4 કેમ તો કે 2 ચોક 8 ગુણ્યા 4 એટલે 3 તેરીને કેટલા થાય 9 9 ના છેદમાં 16 ત્યારબાદ તમે જોવો ચોથો દાખલો એમાં શું કીધું કે 9 ના છેદમાં 5 ગુણ્યા 3 ના છેદમાં 5 સૌ પ્રથમ શું કર્યો તો કે ગુણાકાર 9 ગુણ્યા 3 છેદમાં 5 ગુણ્યા 5 9 તરી 27 અને 5 5 25 હવે આપણે 25 ને ભાગ પાડવાના 25 એકા 25 25 માં કેટલા ઉમેરીએ તો 27 થાય તો કે 2 પ્લસ કરીએ એટલે 27 થાય એટલે 1 પૂર્ણાંક 2 ના છેદમાં 25 ત્યારબાદ તમે પાંચમો દાખલો જોવો કે 1 ના છેદમાં 3 ગુણ્યા 15 ના છેદમાં 8 હવે આપણે આના ભાગ પાડીએ કે 15 એકા ને 15 ને 3 ના છેદમાં 8 એટલે 3 ગુણ્યા 8 હવે જો 3 5 15 છે એ અહીંયા ભાગ ઉડે એટલે શું બધું 1 ગુણ્યા 5 અને છેદમાં 1 ગુણ્યા 8 કેમ કે 3 તો છે એ ઉડી ગયા છે 3 5 ને 15 સમજાઈ ગયું હવે 5 એકા 5 અને 8 એકા 8 સમજાઈ ગયું બધાને ત્યારબાદ તમે છઠ્ઠો દાખલો જોવો છઠ્ઠા દાખલામાં શું કીધું કે 11 ના છેદમાં 2 ગુણ્યા 3 ના છેદમાં 10 સૌ પ્રથમ શું કરવાનું બંનેનો ગુણાકાર કરી નાખવાનો અને છેદમાં ભી ગુણાકાર કરી નાખવાનો 11 તેરી કેટલા થાય 33 ના છેદમાં 10 ગુણ્યા 2 કરીએ તો કેટલા આવે 20 આવે હવે આપણે આને મિશ્ર સંખ્યામાં ફેરવીએ 20 એકા 20 20 માં કેટલા પ્લસ કરશું તો 33 થશે તો કે 20 એકા 20 20 માં 13 ઉમેરીશ ને એટલે મને કેટલા જવાબ આવશે કેટલો જવાબ મળશે 33 સમજાઈ ગયું બધાને આ દાખલો ત્યારબાદ આપણે જોઈએ સાતમો દાખલો સાતમા દાખલામાં શું કીધું છે તો કે 4 ના છેદમાં 5 ગુણ્યા 12 ના છેદમાં 7 હવે આ બંનેનો શું કરવાનો મિત્રો બધા દાખલાની રીત છે ને સરખી જ છે તો પણ આપણે સમજીએ કે 4 ગુણ્યા 12 છેદમાં 5 ગુણ્યા 7 હવે બંનેનો શું કર્યો ગુણાકાર હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દેખા 35 માં કેટલા ઉમેરીએ તો 48 થાય તો કે પ્લસ 13 કરીએ ને એટલે 48 થાય ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3 શું કીધું ગુણાકાર કરો હવે ગુણાકાર કરવાની કીધા રકમ આપી દીધી છે તો આને આપણે 2 ના છેદમાં 5 ગુણ્યા 4 5 20 ના છેદ 20 ને માં 1 ઉમેરીએ તો કેટલા થાય 21 21 ના છેદમાં 4 હવે બંનેનો શું કરવાનો ગુણાકાર
બે ગુણ્યા એકવીસ છેદમાં પાંચ ગુણ્યા ચારના ભાગ પડ્યા એટલે બે ગુણ્યા બે કરીએ એટલે ચાર થાય, બે બે ઉડી જાય એટલે એકવીસના છેદમાં શું થાય દસ. હવે આનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીએ, મિશ્ર પૂર્ણાંકમાં દસ દુને વીસ, વીસમાં કેટલા પ્લસ કરીએ તો એકવીસ થાય, તો કે વીસમાં એક પ્લસ કરીએ તો એકવીસ થાય એટલે દસ, બે પૂર્ણાંક એકના છેદમાં દસ. ત્યારબાદ જોઈએ બીજું, બીજામાં શું કીધું, છ પૂર્ણાંક બેના છેદમાં પાંચ ગુણ્યા સાતના છેદમાં નવ. હવે તમે આને આની સાથે ગુણાકાર કરો કે છ પંચાને ત્રીસ, ત્રીસમાં પ્લસ બે કરીએ તો કે કેટલા થાય બત્રીસ, એટલે બત્રીસના છેદમાં શું આવે પાંચ ગુણ્યા સાતના છેદમાં નવ બરાબર. હવે આ બંનેનો શું કરવાનો ગુણાકાર, બત્રીસ ગુણ્યા સાત કરીએ એટલે કેટલો જવાબ આવે બસો ને ચોવીસ, છેદમાં પાંચ નવા પિસ્તાલીસ. હવે આપણે આને મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો કે પિસ્તાલીસ ચોક, આપણને ખબર નથી કે પિસ્તાલીસ ચોક કેટલા થાય તો શું કરવાનું, એનો ગુણાકાર કરી નાખવાનો. તો કે કઈ રીતના, પિસ્તાલીસ ગુણ્યા ચાર પંચાવીસ ની શું વધારી બે, ચોકે ચોકે સોળ ને બે અઢાર, એકસો એસી. હવે એકસો એસી માં આપણે કેટલા ઉમેરીએ તો બસો ને ચોવીસ થાય, તો કે પ્લસ ચુમ્માલીસ કરીશ ને એટલે બસો ને ચોવીસ થશે. તો કે કઈ રીતના, ચાર આઠમાં ચાર ઉમેરીએ તો નવ દસ અગિયાર બારનો બગડો વધી આવી એક એટલે બસો ને ચોવીસ થાય. સમજાઈ ગયું બધાને? ત્યારબાદ જોઈએ ત્રીજો દાખલો, ત્રીજા દાખલામાં શું કીધું છે, ત્રણના છેદમાં બે ગુણ્યા પાંચ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ, ત્રણના છેદમાં બે ગુણ્યા, હવે આનો શું કરવાનો ગુણાકાર, પાંચ તેરી પંદર ને એક સોળ, સોળના છેદમાં ત્રણ, આ ત્રણ ત્રણ ઉડી જાય એટલે સોળના છેદમાં બે મળ્યા, હવે આનો ભાગ પાડવાનો, બે અઠા ને સોળ એટલે કેટલો જવાબ આવે આઠ. ત્યારબાદ આપણે ચોથો દાખલો જોઈએ, ચોથા દાખલામાં શું કીધું, તો કે પાંચના છેદમાં છ ગુણ્યા બે પૂર્ણાંક ત્રણના છેદમાં સાત, સાત દુને ચૌદમાં ત્રણ પ્લસ કરવાના કેટલા થાય સત્તર, સત્તરના છેદમાં સાત ગુણ્યા પાંચના છેદમાં છ, સત્તર પંચા પંચ્યાસી અને છ સત્તા બેતાલીસ. હવે બેતાલીસ દુ કેટલા થાય, તો કે આપણે ગણી નાખવાનું કે બેતાલીસ ગુણ્યા બે, બે દુને ચાર, ચાર દુને આઠ ચોર્યાસી, ચોર્યાસીમાં કેટલા પ્લસ કરશું તો પંચ્યાસી થશે, તો કે એક એટલે બે પૂર્ણાંક એકના છેદમાં બેતાલીસ. સમજાઈ ગયું બધાને? ત્યારબાદ પાંચમો દાખલો જુઓ, કે ત્રણ બેના છેદમાં પાંચ ગુણ્યા ચારના છેદમાં સાત ગુણાકાર કરવાનો, પાંચ તેરી પંદરમાં બે ઉમેરી એટલે સત્તરના છેદમાં પાંચ ગુણ્યા ચારના છેદમાં સાત, આ બંનેનો શું કરવાનો ગુણાકાર, સત્તર ચોક અડસઠ અને સાત પંચાને પાંત્રીસ. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દીધા, હવે તો બધાને આવડી જાય ને, બધામાં એક જ રીત છે, બે પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ ગુણ્યા ત્રણ, પાંચ દુ દસ, દસમાં ત્રણ પ્લસ કરવાને એટલે તેરના છેદમાં પાંચ ગુણ્યા ત્રણના છેદમાં એક, તેર તેરીને ઓગણચાલીસના છેદમાં પાંચ, પાંચ સત્તા પાંત્રીસ, પાંત્રીસમાં પ્લસ ચાર કરશું એટલે કેટલા આવશે ઓગણચાલીસ. ત્યારબાદ જોઈએ સાતમો દાખલો, સાતમામાં શું કીધું છે, તો કે ત્રણ પૂર્ણાંક ચારના છેદમાં સાત ગુણ્યા ત્રણના છેદમાં પાંચ, શું કરવાનો ગુણાકાર, હવે પચીસના છેદમાં સાત થઈ જાય. હવે તમને બધાને આવડી ગયું હશે કે સાત તેરી એકવીસમાં પ્લસ ચાર કરીએ એટલે પચીસ થાય, એટલે પચીસના છેદમાં સાત ગુણ્યા ત્રણના છેદમાં પાંચ. હવે શું કરવાનો, આના અવયવ પાડવાના, પચું પચું ને પચીસ, એને ગુણ્યા ત્રણ, છેદમાં સાત ગુણ્યા પાંચ, પાંચ પાંચ ઉડી જાય એટલે પાંચ તેરી પંદરના છેદમાં સાત. હવે સાત દુ ચૌદ, ચૌદમાં એક ઉમેરીએ તો કેટલા થાય પંદર, એટલે બે પૂર્ણાંક એકના છેદમાં સાત. હવે મિત્રો, હવેનો પ્રશ્ન ચાર શું કીધું પાઠ્યપુસ્તકમાં, તો કે કયું મોટું છે, કયું મોટું છે ને એ આપણે નિશાની દ્વારા બતાવવાનું થશે. તો મિત્રો આમાં પણ ગુણાકાર જ છે, આપણે જેમ દાખલા ગણતા આવ્યા ને એ જ રીતે. તો કે જોઈએ, ત્રણના છેદમાં ચારના બેના છેદમાં સાત કે પાંચના છેદમાં આઠના ત્રણના છેદમાં પાંચ, હવે આ બંનેમાંથી મોટું શું છે,
તો કે 3/4, 2/7 એટલે એક ગણનનો શું થાય ગુણાકાર, આપણે બધા દાખલા કરતા હતા એ જ રીતે 5/8 × 3/5 જ્યાં ભાગ ઉડે ને ભાગ ઉડાડી દીધા, કેમ કે અહીંયા 5 અહીંયા 5 અંશમાં 5 ને છેદમાં 5 હોય તો એ બંને ઉડી જાય, શું બચે 3/8. હવે મિત્રો તમે આ બંનેમાં જુઓ કે 8 અને 14 નો લસા શું આવે, તો બધાને લસા કાઢતા પણ આવડે છે બરાબર, એટલે જોઈએ 8 અને 14 નો લસા કેટલો થાય, તો કે 56 થાય. હવે 3/14 છે, 14 ને કેટલા વડે ગુણશું તો 56 થશે, તો કે 14 ને 4 વડે ગુણશ ને એટલે 56 થશે, એટલે છેદમાં 4 વડે ગુણ્યા તો અંશમાં ભી 4 વડે ગુણવા પડે, 14 ચોક 56 અને 4 તેરી 12 એટલે 12/2 શું લખ્યું 56. હવે 3/8 બરાબર, એને ભી કેટલા વડે ગુણું તો 56 થાય, તો કે 8/6 કેટલા વડે ગુણું તો 56 થાય, તો કે છેદમાં મેં 7 વડે ગુણું ને તો 56 થાય, તો છેદમાં 7 વડે ગુણ્યા હોય તો અંશમાં ભી કેટલા વડે ગુણવા પડે 7 વડે, એટલે 8 × 7 કરીએ એટલે 56 અને અંશમાં ભી 3 × 7 કરીએ તો શું થાય 21, એટલે 21/56. તો જો કે 20/56 અને 12/56 આપણને આ બે જવાબ મળ્યા. હવે તમે જુઓ કે બંનેમાં છેદ કેવા છે, સમાન છે, તો અંશમાં કોણ મોટું છે, તો કે સ્વાભાવિક છે કે 12 કરતા 21 છે એ કેવા છે, મોટા છે, એટલે તમને ખબર પડી કે આમ 5/8 ના 3/5 એ 3/4 ના 2/7 કરતા કેવા છે, મોટા છે. હવે તો આવડી જાય ને કે બીજો દાખલો કે 6/7 ના 1/2 કે 3/7 ના 2/3, તો કે 6/7 × 1/2. હવે 6 × 1 = 2 = 14 એના શું કર્યા, ભાગ પાડ્યા, 3 × 2 × 1 = 2 × 7, 2 ઉડી જાય એટલે 3 × 1 = 3 અને 7. હવે તમે જુઓ કે 3/7 ના 2/3 3/7 × 2/3 શું કર્યું, અવયવ પાડ્યા અને ભાગ પાડ્યા 2/7. આમ 6/7 ના 1/2 એ 3/7 ના 2/3 કરતા કેવા છે, મોટા છે. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 5. તો સૌ પ્રથમ પાઠ્યપુસ્તકમાં આપણે રકમ સમજીએ. શું કીધું કે શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે, તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે, પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. તો મિત્રો આપણે આકૃતિ દ્વારા આપણે આ દાખલો સમજીએ. દાખલા નંબર 5, પહેલા અને ચોથા છોડ વચ્ચેનું શું શોધવાનું છે, અંતર શોધવાનું છે. રકમમાં આપણને શું કીધું, 3/4 મીટર, 3/4 મીટર, પહેલા અને ચોથા છોડ વચ્ચેનું અંતર કેટલું છે, તો કે 3/4 મીટર, 2 છોડ આ 1 અને 2 એ વચ્ચેનું અંતર 3/4 મીટર, આ બંને વચ્ચેના છોડ છે એના વચ્ચેનું અંતર 3/4 મીટર. એવી રીતે રકમમાં પહેલો અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલા આપેલા છે, 3/4 મીટર. તો સૌ પ્રથમ શૈલીએ રોપેલા છોડની કુલ સંખ્યા બરાબર કેટલી છે, તો કે 4. પાસ પાસેના 2 છોડ વચ્ચેનું અંતર બરાબર કેટલું છે, તો કે 3/4 મીટર. તો કે પ્રથમ અને છેલ્લા એટલે કે ચોથા છોડ વચ્ચેનું અંતર બરાબર કેટલું થશે, 3/4 મીટર + 3/4 મીટર + 3/4 મીટર. આ 3 નો શું કરવાનો, તો કે સરવાળો, તો કે 3 છોડ 3 × 3/4 મીટર. હવે આપણને ખબર છે કે આ બંનેનો શું કરવાનો ગુણાકાર, 3 × 3 = 9, 9/4 મીટર. 4 × 2 = 8 કેટલા પ્લસ કરશું તો 9 થશે, તો કે 1 પ્લસ કરશું એટલે 9 થશે. 2 × 1/4 મીટર, પ્રથમ અને છેલ્લા એટલે કે ચોથા છોડ વચ્ચેનું અંતર કેટલું થશે, 2 × 1/4 મીટર છે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 6. લિપિકા દરરોજ 1.3/4 કલાક એક પુસ્તક વાંચે છે,
તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે. કોણ? તો કે લિપિકા. આ પુસ્તક વાંચવા માટે તેણે બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે? સૌપ્રથમ આપણે દાખલો કરીએ તો કે વાંચન માટેના કુલ દિવસ બરાબર 6. એક દિવસમાં થતું વાંચન બરાબર 1.3/4 કલાક. 4 × 4, 4 + 3 કરીએ એટલે 7/4 કલાક. માટે 6 દિવસમાં થયેલું કુલ વાંચન તો કે 6 દિવસમાં એટલે એને ગુણ્યા 6, 7/4 કલાકને દિવસ સાથે શું કરી નાખ્યા ગુણાકાર, તો એ શું મળશે કલાક, તો કે 7 × 6 = 42/4. આ અવયવ પરિણામ 21 × 2 = 42, 2 × 2 = 2, 2 × 2 = 21 એટલે 21/2, 21/2 કલાક એટલે 2 × 10 = 20, 20 + 1 કરશું એટલે 21 થશે, એટલે 2 × 10 = 1/2 કલાક. તો આખું પુસ્તક વાંચવા લિપિકાએ કુલ 10.1/2 કલાક ફાળવ્યા હશે. ત્યારબાદ જોઈએ કે દાખલા નંબર 7 શું કીધું કે એક કાર 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટર અંતર કાપે છે, તો તે કારે 2.3/4 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે? તો કે 2.3/4 લિટર બરાબર 11/4 લિટર, 4 × 2 = 8, 8 + 3 ઉમેરીએ તો શું થાય 11/4 લિટર. તો 1 લિટર પેટ્રોલમાં કારે કાપેલું અંતર બરાબર કેટલું? તો કે 16 કિલોમીટર. તો 11/4 લિટર પેટ્રોલમાં કારે કાપેલું અંતર કેટલું? તો કે આ બંનેનો શું થશે ગુણાકાર, અને આ છેદમાં જતું રહેશે. તો કે 16 × 11/4 કિલોમીટર. તો કે આના ભાગ પાડીએ 2 × 4 × 8 × 16 × 11/2, 2 × 2, 2 × 2 = 2 શું બચે? તો કે 11 × 44, 11 × 22 × 2 એટલે કેટલા થાય 22 × 44 કિલોમીટર, એટલે કાર છે એ 44 કિલોમીટર અંતર કાપશે. ત્યારબાદ પ્રશ્ન 8, એમાં શું કીધું કે બોક્સ ખાનામાં એવી સંખ્યા લખો કે જેથી 2 × 3, હવે આના બરાબર 10 થાય. હવે 3 × 9 કેટલા વડે ગુણું? તો 30 થાય. સાવ સિમ્પલ, તો કે 3 × 9 = 10 વડે ગુણું તો 30 થાય. તો 10 લખ્યા. 2 ને કેટલા વડે ગુણું? તો 10 થાય. તો કે 2 ને 5 વડે ગુણું તો 10 થાય, એટલે 2 × 5 = 10 અને 3 × 10 એટલે 30, એટલે આ ચોરસ ખાનામાં શું આવશે 5/10. ત્યારબાદ બીજો જોઈએ કે 5/10 નું અંતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 છે. તો કે હા, કેમ? તો કે આના અવયવ પાડીએ અને ભાગ ઉડાડીએ તો શું મળે 1/2. ત્યારબાદ જોઈએ બીજો, તો કે એમાં 3/5 ગુણ્યા, આ વાતો ચોરસ છે એટલે ખાલી જગ્યા બરાબર, તો એમાં આપણને આપેલા છે અને અહીંયા ઉપર અંશમાં 24 આપેલા છે, તો આપણે 5 ને કેટલા વડે ગુણશું? તો 75 થશે. તો કે 5 ને 15 વડે ગુણશું ને એટલે 75 થશે, અને 3 ને કેટલા વડે ગુણશ તો 24 થશે. તો કે 3 ને 8 વડે ગુણીશ એટલે 24 થશે, એટલે 8 × 3 = 24 અને 15 × 5 = 75. ત્યારબાદ જોઈએ કે બીજો, કે 8/15 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે 8/15 જ છે. હવે કેમ કે છેદ કેવો છે? મોટો છે. હવે નોંધ કે 8/15 છે એ પોતે જ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે. તો મિત્રો, અહીંયા સુધી તમને બધું સમજાઈ ગયું હશે, અને આ જે બધા દાખલા ગણાવ્યા છે એ તમારે પાકી નોટમાં લખીને તૈયાર કરવાના છે. થેન્ક યુ.